ઉપલેટામાં કોંગ્રેસ સમિતિ દ્વારા ગરીબ પરિવારો માટે દરરોજ 1500 થી 2000 જેટલા ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। દેશભરમાં હાલ કોરોના વાયરસને લીધે પરિસ્થિતિ ખૂબ વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે। આવા સમયમાં ગરીબોને જીવન જીવવા માટે અતિ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રોજગાર બંધ હોવાના કારણે ગરીબ લોકોને એક ટાઈમનું ભોજન મળવું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે। આવા સમયને ધ્યાનમાં લઈ ઉપલેટા કોંગ્રેસ સમિતિ અને ધારાસભ્ય લલિતભાઈ વસોયાના સહયોગથી ઉપલેટાના ગરીબ પરિવારો માટે કાયમ બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં હાલ બપોરના ટાઈમે અંદાજે 900 થી 1000 ટિફિન અને સાંજના ટાઈમે 900 થી 1000 ટિફિનની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે। અને હજુ પણ લોકડાઉન જેવી પરિસ્થિતિને ધ્યાને લઈ આ વ્યવસ્થા કાયમ માટે ટિફિનમાં વધારો કરવામાં આવી રહ્યો છે। ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા તથા કોંગ્રેસ સમિતિ ઉપલેટાના જણાવ્યા પ્રમાણે આવા કપરા સમયમાં ઉપલેટાના તમામ ગરીબ પરિવારોને કાયમ ભોજન મળતું રહે તે માટે પૂરતી કાળજી રાખી દરેકના ઘરે ટિફિન પહોંચતું કરવામાં આવે છે અને ઉપલેટામાંથી કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યું ના રહે તેની ખાસ તકેદારી લઈ ઉપલેટા કોંગ્રેસ સમિતિ તથા તેમના કાર્યકર્તાઓ દ્વારા આ વ્યવસ્થા હોંશે હોંશે પૂરી કરવામાં આવી રહી છે। કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા। જે સેકન્ડ નંબરના લોકડાઉનને કારણે અને કોરોના વાયરસની આખી આ જે મહામારીના કારણે સમગ્ર ભારતની અંદર જ્યારે લોકડાઉન છે ત્યારે ઉપલેટા ધોરાજી મત વિસ્તારના આપણા લોકલાડીલા ધારાસભ્ય લલિતભાઈ વસોયાના એમના સહયોગ અને સૌ સાથી મિત્રો અને કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા ઉપલેટા અને ધોરાજીની અંદર તારીખ 17ના રોજ ટિફિન વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે। સૌ અમારી આખી કોંગ્રેસની ટીમ, અમારા સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો એકજૂટ મળી અને આજે ટિફિનની વ્યવસ્થા કરેલ છે અને ઘરે ઘરે અમે ટિફિન પહોંચાડીએ છીએ અમારી ટીમના બધા જ સભ્યો। અને અહીંયા તમે જોઈ રહ્યા છો તમામે તમામ જે અમારા કાર્યકર્તાઓ છે, સ્વયંસેવકો છે, એ પોતાની રીતે જો રોટલી સાજ શાક અમે બપોરનું અમારું આ મેનુ છે અને સાંજે અમે ખીચડી અને સાસની વ્યવસ્થા અમે રાખી છે, એટલે બે સમય સુધી બપોરે અને સાંજે ટિફિન પહોંચાડીએ છીએ અને એકજૂટ થઈ અને ઉત્સાહથી બધા કામ કરે છે। આ મહામારીની અંદર સમગ્ર વિશ્વ આખું જ્યારે આ મહામારીમાં ગરકાવ થઈ ગયું હોય ત્યારે ભૂખ્યાને ભોજન અને પાડોશમાં પણ ભૂખ્યું ન રહે એવા નિર્ધાર સાથે માન્ય ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ આ એક સંકલ્પ કર્યો છે અને આ સંકલ્પને સિદ્ધ કરવા માટે અમે સૌ સાથે મળી અને બીજા કોઈ સેવાભાવી લોકો છે એ પણ અમારી સાથે છે, બીજા ઉપલેટાના નગરજનો આ પણ ઘણા લોકો અમને સેવામાં મદદરૂપ થાય છે, બધા જ સાથે મળી અને માન્ય ધારાસભ્ય છે જે આ સંકલ્પ કર્યો છે એ સંકલ્પને આગળ વધારીએ છીએ અને બહુ સારી રીતે અમારા બધા માન્ય કોઈ રમણીકભાઈ છે અને મારી દિનેશભાઈની આ રસોડાની જવાબદારી છે, ભાઈ ભરતભાઈ છે, લક્ષ્મણભાઈ છે, બધા જ મિત્રો જે લોકોને જવાબદારી આપી છે એ સરસ રીતે જવાબદારી નિભાવે છે અને અહીંયા કડિયા સમાજની વાડીની અંદર નિઃશુલ્ક જે રીતે બધા જ અહીં કામ કરી રહ્યા છો એમની પણ સેવા છે, એટલે બધાનો અમે આભાર માનીએ છીએ અને માનવ ધારાસભ્યશ્રીનું જે આ કામ છે એને લોકો પણ બિરદાવે છે, બહુ લોકોનો પ્રતિસાદ મળ્યો છે આજે અને ઘરે ઘરે ટિફિન મળે છે, અમારા ટિફિન આપવા માટે લોકો અહીં એક વ્યવસ્થા રાખી છે, ફોનથી એ નામ લખાવી દે છે અને એ દ્વારા એને ટિફિન અમે આગલા દિવસે નામ લખાવી અમને એમને ટિફિન જે દિવસે આપવાનું છે એ સમયે એમને પહોંચાડીએ છીએ, એટલે એક વ્યવસ્થા છે અને ખૂબ બધાનો આભાર માનીએ છીએ અને કાર્યકર્તાઓના ખાસ કે એ લોકોના થકી આ કાર્ય આલે છે। અહીં તમે જોવો છો, તમે વિડીયો પણ લીધો છે, એટલા કાર્યકર્તાઓ છે, હજી 12 પણ બીજા કાર્યકર્તાઓ જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે એ લેવાના છીએ અને આજની તારીખે 950 ટિફિન અમે ડોર ટુ ડોર પહોંચાડવાના છીએ, કાયમી આ ટિફિનોની અંદર વધારો થતો રહે છે અને અમારી આખી ટીમ કાર્યરત છે।